નમસ્કાર, જીતુ વાઘાણી, ધારાસભ્ય, ભાવનગર. હરિકૃષ્ણ ગ્રુપ, હરિકૃષ્ણ ડાયમંડ, હરિકૃષ્ણ એક્સપોર્ટ, ધોળકિયા ફાઉન્ડેશન અને એમના મોભી, અમારા વડીલ અને સાથી એવા ભાઈ શ્રી સૌજીભાઈ ધોળકિયાનો એક ઉમદા વિચાર, ગુજરાત રાજ્યના સાલસ નિખાલસ અને કર્તવ્યનિષ્ઠ એવા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, એમણે એમના વિચારને વધાવીને જલ ઉત્સવ ગુજરાતમાં સૌ પ્રથમવાર અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે હરિકૃષ્ણ સરોવર એ સૌજીભાઈએ પોતે બનાવીને જે પ્રકારે અદ્ભુત નજારો, જળસંચયનું ખૂબ મોટું કામ એ કર્યું છે અને એકવાર આવવાનું થયું છે, પણ આજે એક અલગ નજારો જળ ઉત્સવ રાજ્ય સરકાર અને સૌજીભાઈના સંયુક્ત ઉપક્રમે લગભગ ભારત વર્ષ અને વિશ્વમાં ન હોય એવું એક નાનકડા ગામની અંદર ખૂબ બધા એકરોમાં આ પ્રકારે જળસંચયનું કામ કરીને એમાં બોટિંગ હોય, એમાં આધ્યાત્મ હોય, એમાં વન હોય, વનસ્પતિ હોય, આવા અનેક પ્રકારના અભિગમ સાથે 10 દિવસમાં ખૂબ મોટો બગીચો એ પણ બનાવ્યો. 1.5 લાખ જેટલા લોકો એમણે 15 થી 25 નવેમ્બર સુધીના આ જલ ઉત્સવમાં ભાગ પણ લીધો, પરિવાર સાથે, બાળકો સાથે એક વેકેશન માણવાનો, દિવાળીનો એક ખૂબ મોટો સાચરમાં ઉત્સવ બની રહ્યો. અને હંમેશા સૌજીભાઈની ભાવના રહી છે, રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈની ભાવના રહી છે, તમામ ઉત્સવ લોકોત્સવ કેવી રીતે બને અને સાચરમાં લોકોત્સવ બન્યો છે. જ્યાં જ્યાં પણ નાના નાના તળાવો, ચેકડેમો આદરણીય નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી જળસિંચાઈનું એક અદકેરું કામ એ રાજ્યમાં થયું છે. ગામડાઓમાં પણ પાણી બચાવવાનું, અટકાવવાનું અને સંગ્રહ કરવાનું ખૂબ મોટું કાર્ય થયું છે એને આદરણીય ભૂપેન્દ્રભાઈ અને તમામ મુખ્યમંત્રીશ્રી આગળ વધાર્યો છે. મને આનંદ છે કે આ નજારો, એક અદ્ભુત નજારો, અહીંયા રહેવા માટેના ટેન્ટો, અહીંયા હરવા ફરવા માટેની છૂટ, બોટિંગ માટેની અને અલગ અલગ પ્રકારે એક આધ્યાત્મિક રીતે પણ એક શાંતિની અનુભૂતિ થાય એ પ્રકારની અદ્ભુત વ્યવસ્થાઓ, એક નજરાણું અને એક નવું, એવું કહીશ કે એક નવી દિશામાં સફળ પ્રયોગ આ કર્યો છે. મને સંપૂર્ણ શ્રદ્ધા છે સમગ્ર ભારતવર્ષમાં આ પ્રકારે આવું પણ થઈ શકે.